नमस्कार मित्रों, हूँ बटल पेस यूट्यूब आ चैनल में आप सबनु स्वागत करू छू। दोस्तों, आज आप वीडियो में धोरण 10 नु जे विज्ञान छे एमा एसएससी बोर्ड नी परीक्षा में पूछाई सके तेवा केटला खूबज अगत्यना होय एवा आईएमपी प्रश्नों जोवाना छे, टूंका प्रश्नों जोवाना छे अने एना जवाबो पण जोवाना छे। अने आ प्रश्नोना जवाबनी जरूर जणाय त्यां तमने थोड़ी समझ पण आपीश, जेथी तमने तैयार करवामां खूब सरळता रहे। मित्रों, प्रश्न छे जैव भार एटले शुं? तो जैव भार एटले गाय अने भेंसनुं जे छाण होय छे एमांथी आपणे छाणा बनावीए छे, गोळ गोळ आकारना होय छे। અને આ છાણાઓ જે છે એનો આપણે બળતણ તરીકે ઉપયોગ કરતા હોઈએ છીએ, ગામડાઓમાં આજે પણ આનો ઉપયોગ બળતણ તરીકે થાય છે। આ બળતણ જે છે એ ગાય અને ભેંસના છાણમાંથી બનતું હોય છે અને ઘણી વખત એની અંદર વનસ્પતિ જ અવશેષ જેવા કે પાંદડા વગેરે પણ મિક્સ કરી દેવામાં આવે છે। એટલે આ બળતણ જે છે એ વનસ્પતિ જ અને પ્રાણીજ ઉત્પાદન છે, એટલે આ પ્રકારના જે બળતણનો સ્ત્રોત છે એને જૈવ ભાર તરીકે ઓળખવામાં આવે છે। નવો પ્રશ્ન, બાયોગેસમાં મિથેન સિવાય અન્ય કયા વાયુ ઉત્પન્ન થાય છે? તો મિત્રો, બાયોગેસમાં મિથેન સિવાય કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન અને હાઇડ્રોજન સલ્ફાઇડ જેવા વાયુ ઉત્પન્ન થાય છે। નવો પ્રશ્ન, વાહનો માટે કયું બળતણ સ્વચ્છ ગણવામાં આવે છે? તો વાહનો માટે સ્વચ્છ બળતણ જે છે મિત્રો સીએનજી, એટલે કે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસને સ્વચ્છ બળતણ ગણવામાં આવે છે, એટલે એનો કલર આપણે ગ્રીન રાખેલો છે તમને ખબર હોય તો। સોલર સેલ બનાવવા માટે ઉપયોગી બે ધાતુના નામ આપો। તો સોલર સેલ બનાવવા માટે બે ઉપયોગી ધાતુઓ છે, સિલિકોન અને ચાંદી। નવો પ્રશ્ન, કોઈપણ બે ગ્રીનહાઉસ વાયુના નામ આપો। મિત્રો, આપણને ગ્રીનહાઉસ વાયુનું નામ કહે તો આપણને કાર્બન ડાયોક્સાઇડ તો ખબર હોય, પણ બીજા વાયુનું કદાચ નામ ના પણ ખબર હોય। તો બીજો વાયુ જે છે એ મિથેન છે, ગ્રીનહાઉસ વાયુ જે છે એ કાર્બન ડાયોક્સાઇડ તો છે જ અને બીજો છે મિથેન। પર્યાવરણનો મુખ્ય ક્રિયાત્મક એકમ કયો છે? તો પર્યાવરણનો મુખ્ય ક્રિયાત્મક એકમ જે છે એ નિવસન તંત્ર છે। નવો પ્રશ્ન, પ્રાચીન કાળમાં તમિલનાડુમાં પાણી સંગ્રહની યોજનાનું વિશિષ્ટ નામ જણાવો। તો મિત્રો, પ્રાચીન કાળમાં તમિલનાડુની અંદર, આજે તમિલનાડુ રાજ્ય છે, એમાં પાણીના સંગ્રહ માટે ખાસ પ્રકારની ટાંકી બનાવવામાં આવતી હતી, એ ટાંકીની રચનાને એરિસ કહેવામાં આવતું। નવો પ્રશ્ન, જોડાણ વગર એકબીજાને પસાર કરતા તારની સંજ્ઞા દર્શાવો। એટલે બે વાયરો હોય અને એકબીજાને એના જે વાહક જે તાર હોય એકબીજાને અડતા ના હોય અને એકબીજા પરથી પસાર થતા હોય તો એ દર્શાવવાના છે। તો માની લો કે આ એક તાર છે અને હવે બીજો વાયર જે છે એ એના વાહક તારને અડતો નથી, તો એની પરથી પસાર થતો હોય તો આ રીતે એક વાયર આવે છે અને એને સ્પર્શતો નથી અને એને સ્પર્શ્યા વગર એની ઉપરથી પસાર થઈ જાય છે, તો આ રીતે દર્શાવવામાં આવતું હોય છે। નવો પ્રશ્ન, વિદ્યુત બલ્બનું આયુષ્ય વધારવા માટે તેમાં કયા વાયુઓ ઉભરવામાં આવે છે? તો એમાં નિષ્ક્રિય વાયુઓ ઉભરવા પડે, નાઇટ્રોજન છે, આર્ગોન છે, આવા નિષ્ક્રિય વાયુઓ વિદ્યુત બલ્બનું આયુષ્ય વધારવા માટે એમાં ભરવામાં આવે છે। આંખની સમાવેશ ક્ષમતા એટલે શું? તો આંખની સમાવેશ ક્ષમતા એટલે આંખના લેન્સની પોતાની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની ક્ષમતાને, એ જરૂર પ્રમાણે કોઈ વસ્તુને જોવી હોય તો નજીક દૂર હોય તો આપણી આંખ જે છે એનો જે લેન્સ છે અથવા તો નેત્રમણી જે છે એ આપોઆપ એની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરે છે અને આ ક્ષમતાને આંખની સમાવેશ ક્ષમતા કહે છે। નવો પ્રશ્ન, આંખનું દૂરબિંદુ એટલે શું? તો દૂરના જે અંતર સુધી આંખ વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકે તે અંતરને આંખનું દૂરબિંદુ કહે છે। નવો પ્રશ્ન, જનરેટરમાં ડીસી પ્રવાહ એટલે કે એકદિશ પ્રવાહ અથવા તો ડાયરેક્ટ કરંટ મેળવવા માટે શેનો ઉપયોગ થાય છે? તો જનરેટરની અંદર જે
ડીસી પ્રવાહ જે છે અથવા તો એકદિશ પ્રવાહ છે એ મેળવવા માટે વિભાજિત રિંગ અથવા તો સ્પ્લિટ રિંગ પ્રકારનું અથવા તો એવા કોમ્યુટેટરનો ઉપયોગ કરવામાં આવે છે જેના લીધે ડીસી પ્રવાહ ઉત્પન્ન થાય છે. ભારતમાં એસી વિદ્યુત પ્રવાહ દર ખાલી જગ્યા સેકન્ડે દિશા બદલે છે. તો આનો જવાબ છે મિત્રો, એકના છેદમાં 100 સેકન્ડે આજે ભારતમાં એસી પ્રવાહ જે છે એ એકના છેદમાં 100 સેકન્ડે દિશા બદલતો હોય છે. વિદ્યુત પ્રવાહની હાજરી જાણવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? બહુ જ પ્રશ્નમાં મુશ્કેલી થઈ શકે એમ છે. હાજરી શબ્દ છે, વિદ્યુત પ્રવાહ માપવાનો નથી, ફક્ત એની હાજરી જાણવાની છે. તો એના માટેનું સાધન છે મિત્રો ગેલ્વેનોમીટર, અને જો વિદ્યુત પ્રવાહ માપવો હોય તો એ મીટરની જરૂર પડે.